સૌરાષ્ટ્ર પર કમોસમી વરસાદનો ખતરો મંડરાઈ રહ્યો છે ત્યારે કેસર કેરીના પાક પર નુકસાન થવાની ખેડૂતોએ આશંકા વ્યક્ત કરી હતી તો બીજી તરફ કૃષિ વૈજ્ઞાનિકોએ કમોસમી વરસાદમાં બરફ પડે તો કેસર કેરીને નુકસાન થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે સતત બીજા વર્ષે કેસર કેરીના પાક પર કમોસમી વરસાદનો ખતરો ઉભો થયો છે ગત વર્ષે આ જ સમયે તોફતે વાવાઝોડાને કારણે કેસર કેરીનો મોટાભાગનો પાક નષ્ટ થયો હતો ત્યારે ફરી એક વખત સતત બીજા વર્ષે કેસર કેરીના પાક પર કમોસમી વરસાદનો ખતરો ઉભો થયો છે પાછલા બે દિવસથી વરસાદી વાતાવરણનું સર્જન થયું છે હવામાન વિભાગે પણ આગામી અડતાળીસ કલાક દરમિયાન કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરી છે ત્યારે ગીર વિસ્તારમાં કેસર કેરીના પાક પર કમોસમી વરસાદ નુકસાન કરી શકે છે જેને લઈને જગતનો તાર ફરી એક વખત વિમાસણમાં મુકાયો છે ગત વર્ષની માફક આ વર્ષે પણ કમોસમી વરસાદને કારણે કેસર કેરીના પાક પર વિપરીત અસરો થઈ શકે છે આ વર્ષે કેરીનો પાક ખૂબ જ મોડો અને પાછોતરો હોવાને કારણે પણ ઉત્પાદન ત્રીસ ટકાની આસપાસ થવાની શક્યતાઓ ખેડૂતો જોઈ રહ્યા છે આવી પરિસ્થિતિમાં જો કમોસમી વરસાદનું આગમન થાય તો કેરીનો હાથમાં રહેલો ત્રીસ ટકા જેટલો પાક પણ નષ્ટ થાય તેની ચિંતા જગતના તાતને સતાવી રહી છે કૃષિ વૈજ્ઞાનિકો જણાવી રહ્યા છે કે જો કમોસમી વરસાદ અને ખાસ કરીને બરફના કરા પડે તો આવી પરિસ્થિતિમાં કેસર કેરીના પાકને બચાવવો ખૂબ જ મુશ્કેલ બની શકે છે પરંતુ છૂટો છવાયો હળવો વરસાદ કેરીને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચાડશે તેવી શક્યતાઓ આજના દિવસે જોવાતી નથી પણ વાતાવરણ વર્ષમાં બે બે ત્રણ ત્રણ વખત વાતાવરણમાં ફેરફાર થાય છે એને લીધે ખેડૂતો લોકો કંટાળી ગયા છે કે આપણે કયો પાક લેવો મગનો પાક લઈએ તો એમાંય નુકસાન બાજરીમાંય નુકસાન શેરડીમાંય નુકસાન આ બગીચા છે તો એમાં ઊભો મોર હતો એ બળી ગયો આ વર્ષે કેરી છે એ લોકોને ખાવી દુષ્કર થઈ જાય એટલી મોંઘી છે કારણ કે આંબે મોર બળી ગયો ને ખાખડી પછી હુકાતી જાય ઊભીને ઊભી આવી કોક કોક આંબે કેરી રહી બાકી બધું બળીને નષ્ટ થઈ ગયું વર્ષમાં ત્રણ વખત વાવાઝોડા આવે માવઠા આવે આ પ્રદૂષણ ગ્લોબલ વોર્મિંગ અને એને કારણે વાતાવરણમાં એટલો બધો ફેરચો રશિયા યુક્રેનનું યુદ્ધ થાય છે આખી પૃથ્વી છે ને એ પ્રદૂષણથી ભરાઈ ગઈ છે વાતાવરણ અવરનવર બદલે ને આ વખતે મોર જ્યારે આવ્યો ત્યારે મોર આ વાતાવરણને કારણે બળી ગયો ને હજી પણ આવું વાતાવરણ બગડતું જાય એટલે કેરી ક્યાંક રહેવી મુશ્કેલ છે રેવી હું દેખાતું નથી મારે પોતાને જ આંબા છે હવે એ કે કેરી રે એમ ના થઈ હમણાં ખાખડી પાડી પાડીને કે હવે જે પૈસા ઊભા થાય એટલા કરી લઈએ કે બાકી રે એમ નથી વાતાવરણ બદલું તો એનાથી કેટલું નુકસાન થશે નુકસાનનો કોઈ હેઠો જ નહીં રહી કઈ રીતે આ બધું વાવાઝોડા થાય વરસાદ આવે એટલે ઢેગલા થઈ જાય કેરીઓના એટલે બે દાગીના મૂકીને રાખ્યા હોય તો એ બધી નાઈ જાય રડે પછી માથે ઊભીને હવે વરસાદ પડે તો કેટલું નુકસાન થાય મોટું કઈ રીતે વરસાદથી તો નુકસાન જ થાય ને આ બધા અડદ છે મગ છે બાજરો છે ને આજની વાત કરીએ તો વિસાવદર બાજુ અને ઘણી જગ્યાએ સવારના છાંટા જેવું વાતાવરણ છે અને વાદળછાયું છે તો ખાસ કરીને કેસરની વાત કરીએ તો જ્યારે એનો ફ્લાવરિંગ સમય હતો ત્યારે જ એક માવઠું થયેલું છે આમ તો કહીએ તો બે વખત તો એનાથી જ ઘણું બધું ફ્લાવરિંગમાં નુકસાન હતું હાલના તબક્કે કેરીનું આપણે જોવા જઈએ તો લગભગ ચાલીસ ટકાથી અંદર ને અમુક જગ્યાએ તો દસથી પંદર ટકા જ માલ રહેલો છે તો હવે જો માવઠામાં જો વધારે પડતો વરસાદ અથવા તો કરા ટાઈપનો વરસાદ પડે તો વધારે નુકસાન મતલબ કે કેરી આપણા હાથમાં પણ ન આવે અથવા તો માર્કેટમાં પણ ન જોઈ શકે એવું પણ થઈ શકે પણ જો નોર્મલ ને એવું હશે ભારતસિંહ જાદવ લાઈવ ગુજરાત ન્યૂઝ ગીર સોમનાથ